અને તે દરેક ધર્મ તૈયાર થયા, દરેક ધર્મ તૈયાર, જૈનો માં તૈયાર થઈ રહ્યા છે, વેદાંત માં તૈયાર થઈ રહ્યા, વિશ્વ માં તૈયાર થયા છે, બધામાં તૈયાર થઈ રહ્યા. કેમ કે આપણે ખાલી મન ને મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દેરાસરો નવા બંધાય છે, આ વાન ના પૈસા થી દેરાસરો બંધાય છે. બરાબર છે, દેરાસરો બંધાય, મંદિરો બંધાય, મંદિરોમાં ગીર્દી ઓછી નથી, ધર્મ ના માસિકો ઘણા પૈસા ના હોત ને તો આપડા મંદિરો બંધાતા જ નહીં. આપડા ખોંચરા આવડી આવડી દુકાનો મંદિરો ની વાત થાય, મોટી મોટા દુકાનો આમ ના પૈસા થી જ ચાલે. કદાચ એ મંદિરો બંધ કરી દો, બહુ સારું થઈ ગયું. પૈસા બહુ સારું થઈ ગયું. બીજું કઈ આપણે પૂછવાનું? કઈ બીજું એક પૂછવાનું છે કે જ્યારે ભગવાન પાસે ઉભા રહી અને પગે લાગીએ છીએ ત્યારે હંમેશા એવું લાગ્યા કરે છે કે આ ભગવાન જેને આપણે પગે લાગીએ છીએ એ તો આપણો બનાવેલો છે કે આપણો મૂકેલો છે કે આપણો ઘડેલો છે. પણ એ કયો ભગવાન છે કે જેને મને ઘડ્યા છે? એ ભગવાન જોઉં કે ગમે એમાં જોઉં? મૂર્તિ પાસે ઉભો રહું છું, પગે લાગુ છું ત્યારે મને એમ થાય છે કે આ જે ભગવાન, આ તો ભગવાન ને આપણે ઘડેલા છે, પણ એવો કયો ભગવાન છે કે જેને આપણને ઘડ્યા છે? એવા દર્શન મૂર્તિ ખરી રીતે જોવા જાય તો મૂર્તિ બોલે છે કે તારી ઘડાઈ, તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે કે છે, પણ છતાં કામ નહીં છે. ત્યારે એ મૂર્તિ આવે છે, ભગવાન યાદ રહેશે ને તો યાદ જ ના રહે. આ લોકો ડેરાસર ના આવે ને તો યાદ જ ના આવે. આ લોકો ઠેર સુધી જાય, માણેક ચોક માં જાય, પણ યાદ ભગવાન ના યાદ આવે. વચ્ચે ડેરાસર આવે તો કે આ ભગવાન આવ્યા કે, એટલે યાદ રાખવા માટેનું બધું સાધન છે. બાકી એ ભગવાન નથી, ભગવાન તો અહીં તમારી ભાઈ બેઠા છે તે જ છે. અને ત્યાં જે ભગવાન ને તમે ધરો છો એ ખોટા નથી, પરોક્ષ ભગવાન છે. શું છે? પરોક્ષ. એ તમે એમને તર્થ ધરો, જે એમને કરો પ્રણામ પ્રણામ, તે પોતે રાખે નહીં. કારણ કે પોતે એમાં પોતાની જરૂરિયાત નથી. એટલે તમારા મહી બેઠા ત્યારે મેં મોકલી આપે કે આ ભાઈ તમને ઓળખતો નહીં સીધો, એટલે આ ડિરેક્ટ મારી મારફત તમે સમજો ને, એટલે તમારા અંદર જ મોકલી આપે છે. સમજ પડી ને? એટલે તમે જ્યાં જ્યાં દર્શન કરશો તો નુકસાન કોઈ જગ્યાએ જવાનું નથી. લોકો લોકોના લોકો ઉપયોગી કામ કરું, તમારું કામ કરું, ભાઈ નું કામ કરું, ભાઈ નું કામ કરું, એવો સ્વભાવ એવો. એટલે લોકો અંબાલાલ ભાઈ કે. શું કે? અંબાલાલ. હવે થોડા અક્ષર માણસ ને ઉતાવળ થાય ત્યારે અંબાલાલ ભાઈ કહેવાય કે ચીર ધીરે અંબાલાલ અંબાલાલ કરીને આખો શબ્દ બોલાય નહીં ને. હવે એ છે તે પેલો બોલે છે બિચારો, કઈ ખોટો ઈરાદો નથી, પણ મને એમ સમજાય કે આ મને અંબાલાલ કહ્યું, આ મેં રોગ બેઠો. એટલે પછી મેં મારી જાતને પૂછ્યું કે કઈ તમારી પાસે કયું સ્ટેટ છે એ કહો. તો સ્ટેટમાં કશું હતું નહીં, 5-10 વીઘા પટેલ એટલે 5-10 વીઘા જમીનના માલિક હોઈએ, અને એક ઝૂંપડું હોય 2-3 હજારનું, એ સિવાય કશું પાસે હોય નહીં. અને આ હું છું, હું છું, હું છું, એટલે શેમાં છો તે? અને જો છો ધર્મ છો તો ચિંતા કેમ થાય છે? ચિંતા થાય છે એટલે ધર્મ છું જ નહીં. તમે સમજો? એટલે ચિંતાનું રાતે પડી ગયું વારી, એ ચિંતાનું પડી કુવાર્યું, પડી કુવારીને બે ઉશીકોની વચ્ચે મૂક્યું, ત્યારે તો ઊંઘ આવી મને. પછી સવારમાં વિશ્વામિત્રી નદીમાં નાખ્યા, પધરાઈ આવ્યો, ત્યાર પછી ચિંતા આવી નથી. પધરાવ તો આવડું જોઈએ ને બીજાને. ચિંતા થવાનું કારણ શું? ચિંતા થવાનું કારણ શું ભાઈ પૂછે છે? હા, અંબાલાલ કહ્યું કે તમે લોકો મને કહે કે તમે તો બહુ સુખી માણસો, લોકો આજુબાજુ કહે કે તમે સુખી માણસો. અને હા, અંબાલાલ કહ્યું કે આખું યાર ત્યાં ધંપો થયા કરે. મને અંબાલાલ કહ્યું, મને અંબાલાલ મોટા, તમે સમજ હોય ને?
ધ્યાન માં બેસું છું, ધ્યાન કલાક બે કલાક ત્રણ કલાક બેસું છું તો કુંડલી ની જાગૃત થતી નથી, તો કુંડલી ની જાગૃત કરવા માટે કઈ કરવું, શું કરવું? કે કુંડલી ની જાગૃત કરીને આ ધ્યાન જે તે કરો છો ને એ તો એકાગ્રતા ધ્યાન ન હોય, એકાગ્રતા એ ધ્યાન ન હોય. ધ્યાન ધ્યાન હું કરું છું ધ્યાન એ શબ્દ વિરોધાભાસ છે. ધ્યાન હોય તો અહંકાર નથી હોતો, અહંકાર હોય ત્યાં ધ્યાન નથી હોતું. વાતમાં શું કેવું પડે મારે, આપણે વાતો કરી એમાં કેવું પડે કે હું ધ્યાન કરું છું? એમ આપણે વાત વાતચીત કરી એમાં કેવું પડે હું ધ્યાન કરું? હા એટલે બરાબર, બાકી એકાગ્રતા છે. બધા વિચારોને આગળ મૂકી હું ધ્યાન, બધા વિચારોને આગા મૂકી દઈએ એનું નામ ધ્યાન? ના, બધા વિચારોને આગા મૂકી અને એકાગ્રતા કરવી, એકાગ્રતા એકાગ્રતા થી માદકતા ઉત્પન્ન થાય, કુદરતી એકાગ્રતા આવી જાય છે. હા, તે માદકતા એનાથી ઉત્પન્ન થાય. માદકતા એ અત્યારે હેલ્પફુલ છે અત્યારે, પણ છેવટે હેલ્પફુલ નથી બધી રીતે. કુંડલી ની માટે શું કરવું? કુંડલી ની માટે શું કરવું? કુંડલી તો જાગ્રત ત્યાં કરાવનારા એના ડોક્ટર હોય છે ને, ત્યાં કરાવી લેવાની. એના ડોક્ટર હોય છે ને કુંડલી ના, એ જાગ્રત કરી આપે છે કે એ હઠયોગ છે. શું છે એ હઠયોગ? છે હઠયોગ છે, આપણે કરવું હોય તો કરાવવું, ના કરવું ના કરાવવું, પણ હઠયોગ છે. રાજયોગ છે, રાજયોગ નહીં, કુંડલી હટયોગ છે. એ કે રાજયોગ પણ તે હટયોગ જયારે કરતો ત્યારે ખબર પડશે કે હટયોગ છે. અને તે કાયમ ના રહે, અમુક કાળ વર્તી રહે, બાકી કાયમ રહે નહીં. કાયમ તો તમે કોણ છો એ નક્કી થાય નહીં તો પછી કાયમ રહે. આમ તો એનાથી કઈ ફાયદો ખરો? કુંડલી જાગૃત કરવાથી શાંતિ રહે ને, શાંતિ રહે ને. અત્યારે પછી થોડી શાંતિ રહે છે. હા બરોબર, વિચારો પણ સારા છે. પેલા ભાઈ બીજું, કુંડલી ની જાગૃત કરવા માટે શું કરવું? એ તો એ કુંડલી જાગૃત કરાવનારા ડોક્ટર હોય છે ને, તેની પાસે જાય એટલે કરી આવે. અમુક ફી લે છે, અમુક ફી લે, એની પછી કુંડલી જાગૃત કરી આવે છે. 100 રૂપિયા લે, 100 રૂપિયા લે છે કે એ લોકો? 100 રૂપિયા લે છે, 100 રૂપિયા લે છે. એ તો અત્યારના હોય એટલે તેદારના 5 રૂપિયા થયા ને, 20 ગણા તો રેટ થઈ ગયા ને. પહેલાના 5 રૂપિયા થઈ ગયા ને, એટલે કઈ બહુ મોંઘુ ના કહેવાય. અમને એડ્રેસ લખેલો, અમને કઈ બોલાવજો, ઘેર બોલાવજો, અમને ઘેર બોલાવજો. જેને વ્યક્તિગત છે ને પ્રશ્નો? હા ભાઈ, કોણ છે? હા રજનીકાંત ભાઈ. ગિરીશભાઈ કે છે કે આત્મ ઉન્નતિ અથવા મોક્ષ મેળવવા માટે નો સૌથી ઉત્તમ મંત્ર કયો? તો અત્યારે બોલ્યા હતા ને એ મંત્રો ઉત્તમ માં ઉત્તમ છે, અત્યારે બોલ્યા હતા ને એ તમને લખી આપશે. તમને જરૂર હોય ને તો લખી આપશે. એ નિરંતર બોલ્યા જ કરવો, ટાઈમ મળે, સરપ્લસ ટાઈમ મળે બોલ્યા જ કરવો. તમે જોડે ને લે, આ તમારું આધ્યાત્મિક ઉન્નતિ માટેના સરળ ઉપાયો કયા કયા? મનની એકાગ્રતા માટેના સરળ ઉપાય કયા? ગિરીશભાઈ તમે જ પૂછ્યું છે આ બધું? એ બધું આમાં આવી ગયું. મનની એકાગ્રતા, વ્યગ્રતા રહે છે, મન બહુ વ્યગ્ર રહે છે. કોનો પ્રશ્ન છે? આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલા આપના ધાર્મિક વિચારો શા હતા એમ મને પૂછ્યું. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલા આપના ધાર્મિક વિચારો કયા હતા? અમારે આ પરવસ્તા બિલકુલ ગમતી નથી, સંસારની સંસારની પરવસ્તા. પરવસ્તા તમને થોડી અનુભવ થયો પરવસ્તાનો? આ સંસારમાં નિરંતર પરવસપણું જેવું અનુભવમાં થાય છે. આપણે ઘેરથી નીકળ્યા હોય અને 2 કલાક જરા બહાર ફરવા નીકળ્યા, આખો દાડો થાકેલા કંટાળેલા હોય, બહાર નીકળ્યા હોય ત્યારે ઘરના માણસ કહે છે 10 વાગે આવી દેજો, હા પણ બહુ મળું ના કરતા, એટલે અમે ત્યાંય જમ્પે નહીં બેહવાનું ઘડી વાર નિરાંત નહીં. તમે સમજે ને, એટલે જોવા જોઈએ તો છોકરા કે આવી દેજો, પાડોશીઓ કે તમે મોડા કેમ આવો છો, જરા નિરાંત ઘડી વાર બેસવા પણ ના દે,
ફરી પરવસ્તા છે અને આ દેહ ની પરવસ્તા. માથું ચડે તો આપણે ભોગવવું પડે ને આપણું, અને ડાયર દુખતો હોય તો, અને પણ દુખતો હોય તો. અને એ પરવસ્તા છે, એ પરવસ્તા અમને બિલકુલ ગમતી નહીં, બિલકુલ એ પરવસ્તા નથી ગમતી. એટલે અમને આ ધર્મની બાબતમાં આત્મજ્ઞાન કેમ મોક્ષ પ્રાપ્ત થાય જલ્દી, એના માટે જ ક્રિયા એ જિંદગી કરી. આપ સમજમાં આવી? બીજું કંઈ કર્યું? બીજું કંઈ પૂછવું છે? આત્મજ્ઞાન માટે વિધિ શું? આત્મજ્ઞાન માટે આપે વિધિ શું કરી? એ તો આ બહુમાં તો કંઈ ખાસ બહુ વિધિ નથી કરેલી. કેટલાક જૈનોના આચારો પાડેલા, વેદાંતના આચારો પાડેલા, એ બંને આચાર પાડેલા, એમાંથી ફાયદો બહુ સારો થયો નથી. પણ આ કેટલાય અવતારનું ભેગું થયેલું છે કે એની મેરે આ ઊભું થયું છે. જો લોકો મને કહે તમે કેવી રીતે આ કર્યું, તમે તારે નકલ કરવી છે, નકલ કરવા જેવી આ ચીજ નથી. ધીસ ઇઝ બટ નેચરલ, એની મેરે મને તો ખબર જ નથી થઈ ગયું. ધીસ ઇઝ બટ નેચરલ, સમજ ને? હું પાત્ર જ નતો લાગતો મને, આવડું મોટું થશે એવું પણ પાત્રતા જ નથી લાગતી. કન્ટ્રાક્ટનો નાગો ધંધો કેવી રીતે પાત્ર થાય એવું સમજ ને? પણ આ કુદરતી રીતે થઈ ગયું. 1951 ચોરીઓ બંધ કરી સિમેન્ટની બધી, અને 58 જ્ઞાન થયું. આખો સિમેન્ટ જ કાઢી દઈએ, લોખંડ લોખંડ બધું ચોર જ જતો એમ જ કહો ને. પેલા પેલા ચોરને બધા લોક કેક ચોર છે, આપણને આપણું મન કેક ચોર છે. બધું જગત ચોરીઓ જ કરી રહ્યું છે. મારે ક્યાં બાંકડો છે એક બેહવાનો, તે બાંકડા પર લોક પર પૂછે છે કે તમે કોઈ જ્યાં ચોરી કરે ને, કોઈ બાંકડો ચોરીને લાવેલો છે. મેરી ચોરી જ કરી લીધી. જો ચોરી ના કરે પોતે પરમાત્મા છે. આ ઉધર રસ્તે ચાલે તેનો તો માર પડે છે, ઉધર રસ્તે ચાલે તેનો તો માર પડે છે.